हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल इंडियन फूड। फ्रेंड्स, हवे तो चोमासू आवी गयू छे अने चोमासामां तो गरमा गरम खारीसिंग खावानी मजा ज कंईक अलग होय छे। तो फ्रेंड्स, ए खारीसिंग आपणे घरे रेती वगर कई रीते बनावी आजे हूँ तमने शीखववानी छूँ। बजारमां मळे तेवी ज खारीसिंग आजे आपणे घरे बनावाना छीए। तो चालो जाणी लईए तेना माटेनी रीत। तेना माटे मैं एक वाटकी मगफळीना दाणा लीधेला छे। त्यारबाद एक तपेली में थोड़ू पानी गरम करवा राखीए अने तेमा हाफ टी स्पून मीठू एड करी दईए। त्यारबाद तेमा मगफळीना दाणा एड करी दईए अने तेने 5 થી 6 મિનિટ सुधी उकाळी लईए। ज्यां सुधी पानीनो कलर चेन्ज न थई जाय त्यां सुधी तेने उकाळवानुं छे। त्यारबाद गेसने ऑफ करी दईए। त्यारबाद तेने कोरा कपड़ा उपर थोड़ी वार माटे सूकवी दईए। त्यारबाद गैस ऑन करी एक वासण में 1 થી 1.5 વાટકી जेटलू मीठू एड करी तेने सेकी लईए। आ रीते आपणे मीठाने 5 થી 6 મિનિટ सुधी गरम करतु रहेवानुं छे। फ्रेंड्स, आप जाणो ज छो कि मगफळीना दाणामां खूब ज विटामिन्स अने प्रोटीन्स रहेला होय छे। જેટલા કાજુ બદામમાં વિટામિન્સ પ્રોટીન્સ હોય છે તે બધા જ મગફળીના દાણામાં હોય છે। તો મગફળીના દાણા ખાવા ખૂબ જ જરૂરી છે। મીઠું શેકાઈ જાય ત્યારબાદ મગફળીના દાણા તેમાં એડ કરી દઈએ। ફરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। આપ જોઈ શકો છો મગફળીના દાણા અત્યારે ભીના હતા, તે માટે બધું જ મીઠું તેમાં ચોંટી ગયું છે। પરંતુ જ્યારે તે શેકાઈ જશે એટલે બધું મીઠું પોતાને મેળે એમાંથી છૂટું પડી જશે। આ રીતે 5 થી 10 મિનિટ સુધી શેંગદાણાને રોસ્ટ કરતું રહેવાનું છે। આ પ્રોસેસ લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કરવાની છે, ગેસને હાઈ ફ્લેમ પર રાખવાનું નથી। આપ જોઈ શકો છો આપણી ખારીસિંગ અહીં રેડી થતી જાય છે। 5 થી 10 મિનિટ થઈ ચૂકી છે, અહીં ખારીસિંગ ઓલમોસ્ટ રેડી છે અને મીઠું પણ તેમાંથી છૂટું પડી ગયું છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે અહીં આપણી ખારીસિંગ। આપ જોઈ શકો છો બજાર જેવી જ તે ક્રંચી બનેલી છે। ત્યારબાદ તેને આ રીતે ઝારાની મદદથી કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, છે ને આ કમાલની ટ્રીક। આ રીતે બધી જ ખારીસિંગ કાઢી લઈએ। ત્યારબાદ ફ્રેન્ડ્સ, જે આ મીઠું વધેલું છે તેને આપણે ફેંકી નથી દેવાનું અને તેને આપ સ્ટોર કરીને રાખી દઈ શકો છો। જ્યારે બીજી વાર તમે આ રીતે ખારીસિંગ રોસ્ટ કરવા માંગો તો તેનો ઉપયોગ ફરીથી કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, રેડી છે અહીં આપણી ખારીસિંગ। આપ જોઈ શકો છો એકદમ ક્રંચી બનેલી છે, એકદમ બજારમાં મળે તે જ રીતે બનેલી છે। તો ફ્રેન્ડ્સ, આ ટ્રીક આપને ગમી ને તો આપને ઘરે ઇન્સ્ટન્ટ ખારીસિંગ બનાવવાની ટ્રીક ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો। અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ઇટ હેલ્ધી એન્ડ બી હેલ્ધી।